પર્યુષણ ખાલી ભરત ક્ષેત્રમાં છે અને નવપદ આજે ક્યાં છે મહાવીદેમાં પણ છે ભગવાન સિમંદર સ્વામી જ્યાં વિચારતા હોય ત્યાં પર્યુષણ કદાચ હોય કે ન પણ હોય પણ ભગવાન સિમંદર સ્વામી જ્યાં વિચરે છે ને ત્યાં આજે પણ નવપદજીની ઓળી ચાલે છે નવપદજીની આરાધના ચાલે છે અને ભગવાન સિમંદર સ્વામી નવપદજીના મહિમાનો વર્ણન કરે ગૌતમ સ્વામીને જ્યારે શ્રેણી કે પૂછ્યું નવપદનો મહિમા શું અને બાર સભામાં ગૌતમ સ્વામી પાંચમો આરો છે મારા વર્ણન શરૂ કર્યું જેવું નથી સંયમ ચોથા આરા જેવી નથી સાધના ચોથા આરા જેવા નથી ભાવ પણ ચોથા આરામાં જે હતું એ આપણને આ કાળમાં પ્રાપ્ત થયું ત્રણ ચીજ એવી પ્રાપ્ત થઈ નંબર એક શાશ્વતો મંત્ર મળ્યો નંબર બે શાશ્વત તીર્થ મળ્યું અને નંબર ત્રણ શાશ્વતી ઓળી શાશ્વતો મંત્ર ગયો સતીશભાઈ નૌકા આ કાળમાં નૌકાર તો મળ્યો છે કે નથી મળ્યો જે ભગવાન ઋષભદેવના ના સમયમાં નૌકાર હતો ને એ જ નૌકાર મને અને તમને મળ્યો છે અનંત કાળ પહેલા જે ગિરિરાજ હતો શાશ્વતો એ મને અને તમને મળ્યો અનંત કાળથી ચાલી આવતી નવપદજીની ઓળી મને પણ મળી તમને પણ મળી છે પાંચમા આરાના ઘણા ડ્રોબેક વચ્ચે આ ત્રણ ચીજ એવી મહાન મળી છે એના આધારે આખો સંસાર તરી જવાય એમ છે મહાપુરુષો એ કમાલ કરી છે હું તમને ઘણી વખત કહી ગયો છું આજે ફરીથી કહું છું કારતક મહિનાથી લગાવીને આસો મહિના સુધીનો એક પણ મહિનો એવો નથી જતો જેમાં નાના મોટા પર્વ ન આવતા હોય પ્રદૂષણ પત્યા પછી તમે લોકો પાછા જો ધંધે ચડી જતા હો આ બેનો જો સંસારમાં ચડી જતા હોય એને પાછા ખેંચવા માટે શું આવી ગઈ હોળી આ નૌપદમાં મય બની જશે વળી પાછા જ્યાં જતા રહેવાના તમે દુકાને આ ઘરની અંદર સાફ સફાઈ કરવામાં તમારે તો પાછા બે એવું કામ કરવા પડે નહીં સમજાણું દિવસે દુકાને કરવાનું દિલીપભાઈ રાત્રે ક્યાં કરવાનું કે મેળા પર ચડો જરા સફાઈ તમારા ઘર તમને સાફ કરવાના મન થશે તમારી દુકાન અને ઓફિસ સાફ કરવાની મન થશે આટલો મોટો સંઘ બેઠો છે ને પૂછું છું દિવાળી પહેલા આપણા બિરાસર સફાઈ થશે ખરી દિવાળી પેલા જેટલા પણ તમારી આજુબાજુના ઉપાસ્રય છે એની સફાઈ કરવા જશો ખરા આપણે કેટલા સ્વાર્થી છીએ વીઆર લગાવીને આસો સુધીના એટલા અદ્ભુત પર્વો આપ્યા છે વારે વારે સંસાર તરફ ખેંચાય જતા આપણા મનને આ પર્વો પાછા ધર્મની આરાધનામાં ખેંચી અને ધર્મમાં તનમય બનાવે પર્યુષણ પૂરા ઓળી શરૂ થાય છે અને આ ઓળીની નવપદજીમાં નવપદ નવ પદ જે શાશ્વત પદ છે